વ્યક્તિ કરીને રાષ્ટ્ર સુધી દુનિયામાં જેને પોતાનું આધિપત્ય કરવું હોય એની પાસે બરોડાની જે તાકાત હતી, સૈન્ય મજબૂત હતું, એ શક્તિશાળી ગણાતા. એવો એક આખો સમય ચાલ્યો. એ સમય લગભગ પૂરો થવાયો. અત્યારનો સમય ચાલે છે જેનું અર્થતંત્ર મજબૂત હતું, એ દેશ હોય જેની ઇકોનોમી મજબૂત હોય, જે વ્યક્તિ હોય જેની પાસે આર્થિક પૈસા વધારે હોય, એનું સમાજથી કરીને દેશમાં એનું માન અને શક્તિશાળી ગણાય છે. પણ લગભગ આ બે તબક્કા પૂરા થવા આવ્યા છે, ત્રીજો તબક્કો ચાલુ થયો છે. અને એવા સમયે એ માત્ર સૈન્યનો નથી, જરા હું માનું છું, મારા શબ્દો યાદ રાખજો, ખાસ કરીને નવી પેઢીના જવાનિયાઓ, યુવાનો જેનું ભવિષ્ય બાકી છે, એ આ બાબતને યાદ કરે, એના આધાર પર પ્લાનિંગ બનાવે. આ સમય સૈન્યનો નથી, બહુબળનો નથી, હવે માત્ર પૈસાનો પણ નથી. પૈસાનો સમય પણ લગભગ પૂર્ણાહુતિની દિશા ઉપર આવવા જઈ રહ્યો છે. હવે છે જ્ઞાન અને માહિતીનો, ઇન્ફોર્મેશન અને નોલેજ. જેની પાસે જ્ઞાન અને માહિતી હશે એ શક્તિશાળી હશે. ગમે એટલી બંદૂકો હશે કોઈ કામ નહીં આવે, પૈસા ગમે એટલા થપા થપા હશે, જ્ઞાન એક જાણકે. ઇન્ફોર્મેશન અને નોલેજ, જ્ઞાન અને માહિતી એ દુનિયા ઉપર રાખે. અને એવા વખતે ઇન્ફોર્મેશન અને નોલેજ એટલે જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય? સાચું મૂડી શું ગણાશે? જ્ઞાન. અહીંથી શરૂઆત થશે. આજે તમે ભવન નિર્માણ કર્યું છે ને, આ નિશાળ એ નાનકડી ઘટના નથી, એક બિલ્ડિંગ નથી, એ સમાજનું આવતીકાલનું ભવિષ્ય તમે નિર્માણ કર્યું છે. હું સમાજના પ્રમુખ શ્રી કરશનભાઈ અને એમની આખી ટીમ, જેમણે જેમણે આ કામ કર્યું, એ સૌ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, સાધુવાદ પણ પાઠવું છું કે તમે કરેલું કામ આજ માટે નહીં પણ એમને 100 વર્ષના કરે ને પછીના 200 વર્ષ પછી પણ એમ કહેશે કે આ 5-10 પેઢી પછી આ કોણ ગંધિયા હતા, આ કોણ સમાજના યુવાનો હતા કે જેમણે આવો વિચાર કર્યો હતો કે આપણી આ પેઢી આખે ને આખી પેઢી કરી આ પેઢી તારવાનું કામ તમે કર્યું. આ કામની અંદર સમાજે એક રૂપ થઈને ટેકો આપ્યો, નહીતર તો આવું સારું કામ કરવા કોઈ આગેવાન જાય ને તો પેલો એને પાડી દે. ખામીઓ કાઢવા વેળા 10 નીકળે, તમે જમવા બેસો તારે આ થોડું ઓછું કાચું રહ્યું, આવું કાઢી લે ને, જેને વાંકો કાઢવા તો 50 નીકળે. પણ કરે છે કોણ? અને બધા એક રૂપ થઈને જો કરી શકે તો વેદની અંદર એક ઋચા છે, સંગસ્વદમ સંવદત્વમ સંભો મનાસી જાનત. બધા એક દિશાની અંદર, સૂર્ય ચંદ્ર તારા બધા પોતાનું નિતકર્મ એક દિશામાં કરતા હોય, એક દિશામાં ચાલતા હોય, એક જેવો વિચાર હોય, અને સમાજ આજે એક વિચારથી આગળ વધે છે, સમાજની પ્રગતિ થશે. અને મને લાગ્યું કે કરવા જેવું છે તો અહીંયા જ કરવા જેવું. એટલે ધનતેરસના દિવસે આપણે બેસીને ત્યાં ખેતરો પરથી શરૂઆત કરી, કારણ કે ધનતેરસના દિવસે કોઈ આપે નહીં, નહીં તો અહીં તો આપવું છે ને, એવું આપવું છે, કોઈ દિવસ ફૂટે જ નહીં. આ સમાજે વર્ષો સુધી એ પ્રમાણની વ્યવસ્થા કરી છે, મહેનત મજૂરી કરી છે, અને આ સંસ્થા ઊભી થાય અને કોઈ દાડો નાનાની તકલીફ જ ના પડે. એટલે ત્યારે ઘરે ત્યાં તકલીફ થશે, પણ મને લાગે છે બોણી હારી હતી. એટલે કશરભાઈ આ સુધીમાં બધું સારું સારું થયું, આજે ખૂટતી વ્યવસ્થા છે હું લઈને આવ્યો છું, એટલે એ તો વ્યવસ્થા કરાવું છું, પણ હવે એમ કેટલું કેવું નથી. એટલે પણ એ કર્યું એ તો બરાબર છે, પણ એના સિવાય પણ અહીં આવીને સમાજ વચ્ચે હું આવ્યો છું તો મને લાગે છે સમાજમાં બીજું કંઈક કરીએ, હજી સારું કરીએ, તો એના સિવાયના એક અને એકામાં બીજા પણ વ્યક્તિગત રીતે પણ મારા આજની તારીખમાં લખજો, જે આવ્યા એ નહીં, ગયા વખત પણ નહીં, એના સિવાય પણ આ બધાનો પ્રેમ ને લાગણીથી હજુ પણ હજુ આગળ વધો. અહીં આવ્યો છું તો એમને મને લાગે છે કે શું કામ આટલો પ્રેમ લાગણી બધું છે. અને એ સિવાય પણ ભવિષ્યની અંદર પણ સમાજના સારા કામ માટે કંઈ લાગતું હોય તો ગમે ત્યારે તમારો હક અને અધિકાર છે. તમે પોતાનો ગણ્યો છે એટલે પોતાનો ગણ્યો હોય તો પોતાના ગમે ત્યારે હક અને અધિકારથી કહી શકાય. જ્યાં પણ બેઠો અહીંયા વડી લો યુવાનો જેમ જેમ મળતા ને સેલ્ફી અપાડતા હું જોતો હોય જયારે મળે ત્યાં, પોતાના ભાઈઓ હોય એનો પ્રેમ ના હોય એના ઉપર, ખાલી નેતા હોય ટીવીમાં જોતા એટલા પૂરતું નહીં, પણ એને લાગતું આપો સંતોષ છે.
આપણું હિત કરવા વાળો છે, આપણી વાત કરવા વાળો છે. તો યુવાનો માટે પણ બે ની વાત કરી હતી, પણ હવે એ બે થી વધારે પાંચ પ્રસંગે આગળ વધો, ભલું થાય, બધાનું સારું થાય, બધા સારું કામ કરે, સમાજ તરીકે યુવાનો એટલે નોકરી વાળી રાખવી જોઈએ ડેલી. સમાજ શિક્ષણ મેળવશે તો હું માનું છું કોઈ પણ રીતે પાછી પાની કોઈ પણ જગ્યાએ નહીં કરે. અને માત્ર દીકરાઓને શિક્ષણ આપી એટલું નહીં, દીકરીઓને ભણાવવાનું કામ પણ એટલું જ અગત્યનું છે. હજુ આપણે ત્યાં વાતો એવી ચાલે છે, પ્રજાપતિ સમાજ આખા રાજ્યમાં શિક્ષણની દ્રષ્ટિથી ખૂબ આગળ છે, પણ આપણો વાવ થરાદ વિસ્તાર દીકરીઓના શિક્ષણમાં ખૂબ પાછળ છે. દીકરીઓને અન્યાય કરવાનું કામ આપણા વાવ થરાદ વિસ્તારના તમામ સમાજોએ અન્યાય કરવામાં કંઈ બાકી નથી રહેલું. અને આ એક જવાબદાર પૂર્વક હું વાત કરું છું અને વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપું છું. આપણે અન્યાય કરવામાં દીકરીઓને કોઈ પણ સમાજે બાકી રાખ્યું નથી. દીકરીઓને પહેલા નંબરના નાગરિક આપણે માન્યા નથી. માં હોય, પત્ની હોય, દીકરી હોય, એને સ્વતંત્રતાનો અધિકાર આપણે નથી આપ્યો, એને શિક્ષણનો અધિકાર નથી આપ્યો. અને વાત વાતમાં એવી જ વાતો કરી, ભણશે એટલે તો બગડી જશે, ભણશે એટલે તો બગડી જશે. અને ઉદાહરણ, એકાદ જગ્યાએ કોઈ ભણેલામાંથી ખરાબ થઈ ગયું હોય ને તો ગામના આગેવાનો પણ બેઠા બેઠા એની ચર્ચાઓ કર્યા કરે, જો પેલાની છોકરીને ભણાવી હતી ને એટલે તો આવું થયું, ભણ્યા વગરના એ શું કર્યું, એનો તો આંકડો લીધો. તો પછી ધ્યાનમાં, માતા સીતા ભણેલ હતા, માતા પાર્વતી ભણેલા હતા, ગાર્ગી જે વેલુની ચર્ચા કરતા હતા, માતા ગાર્ગી ભણેલા હતા, માતા અહલ્યાબાઈ ભણેલા હતા, આ બધા ભણેલા હતા અને સંસ્કારી એના કારણે જ્ઞાનની ઉપાસના કરીને આગળ વધ્યા. આપણે ત્યાં આવું નહોતું. મોગલોનો ખાસ કરીને યવનો આપણા વિસ્તાર ઉપર આવ્યા, ચડાઈ કરી, ત્યારથી આપણે લાજ પ્રથા અને ઘૂંટા પ્રથા ચાલુ કરી. ખરાબ નજર કોઈની ન પડી જાય એટલે આપણે દીકરીઓને ઘૂંટાની અંદર રાખવાનું ચાલુ કર્યું. સીતા માતાના ટાઈમે કે કૌશલ્યા માતાના ટાઈમે કે જશોદા માતાને ટાઈમે લાજ કાઢેલા ખોટા નથી. ભગવાન રામચંદ્રજીના સીતા માતા દશરથ રાજાની સામે પ્રણામ કરવા જાય છે ત્યારે લાજ કાઢેલી નથી. તમે રામાયણ જુઓ, લાજ કપડામાં રાખવાની નથી, લાજો તો રાખવાની હોય છે, લાજ તો આને લાજ રાખી એમ કહેવાય છે. અને ઘૂંટા તાણી તાણી આટલા સુધી હાહારાને આવડી આવડી ઠોકે રાખે તો એ લાજ રાખી ન કહેવાય મારા ભાઈ. પણ સસરા બીમાર પડ્યા હોય, ભલે ઘૂંટો ના તાણતી હોય, પણ એ બીમાર સસરાને નવડાવવાનું કામ એક દીકરીની જેમ જે બોલ કહેતી કરતી હોય ને, ભલે એને લાજ ના કાઢેલી હોય, ભલે સસરાનું મોઢું જુએ, પણ બીમાર સસરાને નવડાવી ધોવડાવી અને કપડાં પહેરાવવાનું કામ કરતી હોય ને, એ બહુ લાજ રાખેલી કહેવાય, ભલે એને લાજ. વ્યવસ્થાઓ બદલવી પડશે. શિક્ષણની દ્રષ્ટિથી કોઈ પણ સમાજ કે દેશે આગળ વધવું હોય તો બંને પાસા એક સરખા આગળ કરવા પડે. એ સમાજ જ આગળ વધી શકશે તેની દીકરીઓ ભણેલી હશે, સંસ્કારી હશે. જે સમાજની અંદર દીકરીને ભણાઈ નહીં હોય એ સમાજ ક્યારે આગળ નહીં વધે. ગમે એટલા પૈસા હોય, ગમે એટલી જમીન હોય, ગમે એટલું બાકીનું હોય, સમયના ગરતાની અંદર પાછળ રહી જવાના. આરબ દેશોની અંદર અરબો ખરબોનું તેલ નીકળે છે, તેલના કુવા છે, જ્યાં પાણી ખોદે તો આપણે
જમીન ખોદો તો તેલ નીકળે છે, ડીઝલ સીધો, પેટ્રોલ ડીઝલ જેટલું મોંઘું કહેવાય એ નીકળે છે, તો પણ જાપાન જેટલા આગળ નથી, તો પણ ચાઇનાની કમ્પેરિઝનમાં નથી, તો પણ અમેરિકા જેવા નથી. કારણ શું? એક જ ખામી રહી, ત્યાં દીકરીઓને ભણાવવાનું કામ કર્યું અને પહેલા જ લોકોએ બુરખાની અંદર રાખવાની વ્યવસ્થા કરી. એટલે 50% મેન પાવર જ કામ કરતો હોય અને 50% મેન પાવર ઘરે બેઠો હોય એ સમસ્યારૂપ બનતો હોય. એટલે 50% દીકરીઓની સંખ્યા છે, 50% દીકરાઓની સંખ્યા છે. તો જે સમાજનો 50% વર્ગ કોઈ કામ જ ન કરતો હોય, ભણેલો જ ના હોય, ક્યાંથી આગળ? અને માં ભણેલી હશે તો જ એના સંતાનોને આગળ લઈ જઈ શકશે. એટલે નવી પેઢીને તૈયાર કરવા માટે પણ જ્ઞાનની ઉપાસનામાં દીકરીને ભણાવવાની વ્યવસ્થા સમાજ કરે. આજના તબક્કે મને લાગે છે કે મારા મનમાં એક આવી રીતે બધી વાત તમને કરું. ગરીબો અને મધ્યમ વર્ગ માટેના સારા સમયની શરૂઆત થઈ છે. આપણો દેશ વર્ષોથી ગરીબ હતો, દેશની અંદર ધન હતું પણ કોની પાસે? 20% લોકો પાસે, 80% લોકો પાસે કઈ નહીં, 20% લોકો પાસે 80% ધન અને 80% પ્રજા પાસે 20%. આપણા દેશની ઇકોનોમી આ ટાઈપની હતી, આજકાલની નહીં, વર્ષો વર્ષો વર્ષોથી આઝાદી પછી પણ લાગ્યું લોકશાહી આવી. કોક તો મહિનો લાલ જાગશે કે કરોડો હજુઓ હજુઓ છે એની પાસેથી લઈને, હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ગેપ પૂરે, કોઈ ખાઈ પૂરે, કોક તો આવું થાય પણ રાત નેતા કોઈ હિંમત નતા કરે. એક ગુજરાતની જનતાએ જન્મેલો વ્યક્તિ દેશનો વડાપ્રધાન થયો અને એને નિર્ણય કર્યો. એક જ ધડાકે 500,000 જેટલી હતી એટલી બંધ રૂમો ભરેલા, ફ્લેટ આખા નાખા બંગલા ભરેલા, ભાડે રાખ્યા હોય આ બંગલો છે ના માટે રહેવા માટેની નોટો માટે, આટલા ખટારા, 25 ખટારા, 50 ખટારા, એના ખટારા બંગલા એમના એમ લ્યા છો. ગંગાજી દિન જેટલા તો ભદ્રાવે ખટારા ખટારા લ્યો. હવે તો જાહેર કરે ને તો મર્યા, તો જેલ ભેગા. એટલે બિચારે ખટારા જે થાય હળગાવે તો ધમાડો નીકળે છે, અને ધમાડો નીકળે આટલો શેનો નીકળે? એટલે કઈ રસ્તા નથી. આખા નાખા પૂરા કરી નાખ્યા, એક બાજુ કરોડો કરોડો અજબો અજબોના ઢગલા ભરેલા હોય અને બીજી બાજુ સવારથી કરીને સાંજ સુધી કાળી મજૂરને કરવાવાળા માણસ પોતાનું પેટ ન ભરી શકે તો આવી વ્યવસ્થા કેમ ચાલે? અને આમાં બદલાવ કરવાનું કામ કોકે તો કરવું પડે, અઘરું હતું. આ કરોડપતિઓ અજબોપતિઓ લોકો એની સામે જો આવો નિર્ણય કરવાનું કોઈ કરે ને તો બીજા દિવસે સરકારને કાઢી મૂકે. બધા બિયારતા હતા, બધા ગભરાતા હતા, પણ આપણે ચૂંટીને મૂકેલા નરેન્દ્ર મોદી એ અલગ માટીનો માણસ થયો કે એક જ જાતે કીધું જે થાય એ મારો દેશ આગળ વધવો પડે, મારા દેશની અંદર કોઈ કચાશ ન રહેવી પડે. 15 દાડા મહિનો આપણે લાઈનમાં ઉભરવું પડશે રહેવાનું, બહુ બહુ લાગે તો ઉછી ઉધીના ઉછા ઉડા ઉધાર ઋષિના કરી લેવાના, કરિયાણા તકલીફ પડે મહિના માટે ઋષિના આવશે. હજારો વર્ષની જે સમસ્યા હતી ને, સોયકાની સમસ્યા હતી, એનો ઉકેલ જો મહિના થતો હોય તો એ ભાવે ખોટું ના કહેવાય. એ ભાવે ખોટું નથી, ઇકોનોમીમાં એટલો મોટો ફરક પડશે કે આપણું જે તંત્ર જે નાનું અત્યારે હાલ બ્લેકમાં પડ્યું છે, એ પૈસા હળગાઈ દે ને લોકો, તોય કરોડો અજબોનો ફાયદો સરકારને પ્રજાને થવાનો. 1 રૂપિયાની નોટ બનાવો કે 1000ની બનાવો, 500ની બનાવો, એમાં નકલ હોય છે. મેં 1000 રૂપિયા દેને કા વચન દેતા હું, એમાં નકલ હોય છે. એટલે કોણ લખે છે? રિઝર્વ બેંકના ગવર્નર લખે છે. એટલે વચન એટલે ખાલી લખવાનું નથી, એના હાટે એટલું હોનું જમા કરાવવું પડે, 1000 રૂપિયાનું સોનું જમા કરાવવું પડે અને એ ઢગલો કરીને બ્લોકેડ થઈ ગયું.